गुजरात हाईकोर्ट में તે અંગે આપના સુધી અપડેટ પહોંચાડી રહ્યો છે જી 24 કલાક સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યો છે હાઈકોર્ટનો કેન્દ્ર સરકારના પ્રતિનિધિને સૂચન આપવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને કેમ માર્ગદર્શન નથી આપી રહી શા કારણોસર આ જે રાજ્યમાં સ્થિતિ ખરાબ છે ત્યાં કેન્દ્ર દખલગીરી નથી કરી રહી તે પણ એક વાત કરી છે બે દિવસમાં કેન્દ્ર આ અંગે જવાબ આપે હાઈકોર્ટે આ અંગે વાત કરી છે રાજ્ય સરકારે કેન્દ્રના નિયમોનું પાલન કર્યું છે કે નહીં રાજ્ય સરકારે કેન્દ્રના નિયમો પાડ્યા છે કે નહીં તે પણ એક સવાલ કરવામાં આવ્યો છે 15 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે હાઈકોર્ટનું કેન્દ્ર સરકારના પ્રતિનિધિને સૂચન છે કે કેન્દ્ર સરકાર દખલગીરી શા માટે નથી કરી રહી જે રાજ્યોમાં હાલ કોરોનાની સ્થિતિ વકરી રહી છે અથવા તો ગંભીર છે અને આ અંગે બે દિવસમાં જવાબ આપવાની વાત હાઈકોર્ટે કરી છે વધુ સુનાવણી 15 એપ્રિલે હાથ ધરવામાં આવશે આપને જણાવી દઈએ કે જે ગુજરાતની સ્થિતિ છે તે ગુજરાતની સ્થિતિ પર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને આ અંગે હાલ જે સુનાવણી કરવામાં આવી અને આ સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પોતાનો પક્ષ રાખ્યો અને ત્યારબાદ હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો કર્યા અને સ્થિતિની ગંભીરતા વિશે પૂછ્યું હતું સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી જ વધુ વિગતો મેળવીએ અર્પણ કેન્દ્ર સરકારને પણ સવાલ પૂછવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારને પણ કહેવામાં આવ્યું છે કે શા માટે કેન્દ્ર સરકાર દખલ નથી કરતી જે રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે અને આ અંગે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે વધુ સુનાવણી 15 એપ્રિલે પણ હાથ ધરવામાં આવશે बिल्कुल मिहिर वर्तमान परिस्थिति जे समग्र राज्य में सर्जाई छे तेने ध्यान में राखीने गुजरात हाईकोर्टे जे सुओ मोटो जाहेरितनी अरजी तरीके हाल में हियरिंग शुरू करी छे अत्यंत झीणा में झीणा तमाम बाबतो पर विस्तृत जे चर्चा छे ते राज्य सरकार ना प्रतिनिधि एटले के एडवोकेट कमल त्रिवेदी पासे थी हाल में मेळवामां आवी रही छे शरूआतना तबक्का में हाईकोर्ट नी जे बेन्च छे तेमना द्वारा एडवोकेट जनरल कवन त्रिवेदी ने संपूर्ण समय आपवामां आव्यो जेना जे दरमियान तेमने राज्य सरकार तरफथी वर्तमान परिस्थिति अने हालनी जे कंडीशन छे तेना संबंधी शुं शुं कामगीरी करवामां आवी शुं शुं पगला लेवामां आव्या आ तमाम बाबते तेमने सरकारनो पक्ष रजू कर्यो ते बाद चीफ जस्टिस विक्रमनाथ छे तेमना द्वारा एक थी एक वेधक सवालों राज्य सरकार की कामगिरी राज्य सरकार की मानसिकता राज्य सरकार की विचारसरणी आ तमाम बाबतों ने तेमने एडवोकेट जनरल ने पूछा खूब ज विस्तृत चर्चा चाली रही छे केटलाक तबक्के हाईकोर्ट नु अत्यंत आकरू वलण पण जोवा मळ्युं कारण के जे प्रकारेनो जवाब जे प्रमाणेनी दलील राज्य सरकार तरफथी करवामां आवी रही छे तेने लईने पण हाईकोर्टे पोतानुं आकरू वलण अपनाव्युं छे तेमणे ए पण कह्युं छे के फक्त तमे राज्य सरकार तरफथी तमने जे सूचना आपवामां आवी छे तेनी ज वात न कर्या करो તમે પણ કોર્ટના મિત્ર છો સાથે જ રાજ્યની જનતાના પણ મિત્રો છો તમને પણ તમારી પાસે અંગત માહિતી છે તમે પણ વિસ્તૃત માહિતી ધરાવો છો એટલે તમામ માહિતી સાચી રીતે મૂકો મિહિર એકથી એક જે જુદા જુદા તબક્કા છે તે તબક્કાવાર હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારનો જવાબ મેળવવામાં આવી રહ્યો છે જી 24 કલાકના પ્રતિનિધિઓ પણ સતત આ અપડેટ્સ મેળવી રહ્યા છે જે ત્રીજો ફેઝ છે ખાસ કરીને જે હાલમાં જે હાલત છે તેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે શું તમને અંદાજ નહોતો વિશ્વના અન્ય દેશોમાં જે પ્રમાણે બીજો ત્રીજો ફેઝ આવ્યો અને જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ તો દિવાળી બાદ જ્યારે આપણે તેને સેકન્ડ ફેઝ કહીએ છીએ કે નવેમ્બર મહિનામાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી તે બાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શા માટે સરકારે એવું માની લીધું કે કોરોના આપણી વચ્ચેથી જતો રહ્યો છે શા માટે પ્રાઇવેટ હોસ્પિટલના જે બેડ કે જે એક્વાયર કરવામાં આવ્યા હતા તે પુનઃ રિલીઝ કરી દેવામાં આવ્યા આ એક પ્રશ્ન હતો આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટની વાત સૌથી મહત્વની હાઈકોર્ટે કરી છે કે વર્તમાન સમયમાં એક સામાન્ય માણસને જો કોઈ લક્ષણ હોય ને તે ખાનગી હોસ્પિટલમાં ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવે છે તો તેનું રિઝલ્ટ આવતા અને તેને હોસ્પિટલમાં દાખલ થવામાં અંદાજે એક અઠવાડિયાનો ઓછામાં ઓછો સમય લાગે છે જો કોઈ દર્દીને આ સમયગાળા દરમિયાન તે અન્ય લોકોને સંપર્કમાં આવ્યો હોય તો અન્ય લોકોને પણ ચેપ લાગી શકે છે તો આ મામલે રાજ્ય સરકાર શું કરવા માંગે છે એટલે તેમણે એ પણ ફટકાર લગાવી કે જો તમે વીઆઈપી છો તમે છો અથવા તો રાજ્ય સરકારના કોઈ ટોપના અધિકારી કે અન્ય કોઈ હોય તો તેમને એકથી બે દોઢ દિવસમાં તાત્કાલિક મળી જાય છે જે આરટીપીસીઆરના ટેસ્ટ છે રિઝલ્ટ છે તેની વાત છે પરંતુ સામાન્ય માનવીની હાલત ખૂબ જ કફોડી છે એટલે તેમને આરટીપીસીઆર ટેસ્ટ અને તેનો રિપોર્ટ મેળવવાની ગતિ ખૂબ જ ઝડપી કરવામાં આવે અને આ માટે રાજ્ય સરકારને જે કરવું હોય તે કરવાનું સૂચન કર્યું છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે ફક્ત મહાનગરોમાં નહીં વાત આપણે જિલ્લાના તાલુકાની કરવાની છે રાજ્યના કેટલા એવા તાલુકા છે કે જ્યાં આજે પણ આરટીપીસીઆર ટેસ્ટનો ટેસ્ટિંગ અને તેના પરિણામ માટેની કોઈ સુવિધા નથી તો આના માટે રાજ્ય સરકાર શું કરવા માંગે છે
વેક્સિનેશનની પણ હાઈકોર્ટે વાત કરી આ દલીલ દરમિયાન કે કેટલાય કેસમાં બે બે ડોઝ લેવાઈ ગયા બાદ પણ કેટલાક લોકોના મોત નિપજ્યા છે તેમાં તાજેતરમાં જ એક આઈપીએસ અધિકારી જે અમદાવાદની એસવી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા તેનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો હતો બીજી વાત કરી સારવારની તો રેમડેસિવિર હોસ્પિટલોમાં શા માટે નથી મિહિર આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા પાંચ છ દિવસથી જે પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનની જે માંગ વધી છે શા માટે દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી કોર્ટે આ વેધક સવાલ રાજ્ય સરકારને કર્યો છે કારણ કે રાજ્ય હાઈકોર્ટનું એ પણ અવલોકન છે કે એક તરફ રાજ્ય સરકાર લોકોને હોમ આઇસોલેશનમાં ધકેલી રહી છે ફરજિયાત ફરજ પાડી રહી છે ને બીજી તરફ જ્યારે જે હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવે છે તો શા માટે આ હોસ્પિટલો આ સારવાર માટેનું જે ઉપલબ્ધ ઇન્જેક્શન છે તે પોતાની પાસે નથી રાખ્યું શા માટે રેમડેસિવિરનું જે ડિસ્ટ્રીબ્યુશન છે તે ગણતરીની એજન્સીઓના હાથમાં જ કંટ્રોલમાં છે એટલે આ વેધક સવાલ તેમણે કર્યા છે એટલે આ ઉપરાંત પણ વાત કરીએ તો જે કોર્ટના સામે આપને અગાઉ જણાવ્યું તે પ્રમાણે મર્યાદિત એજન્સીઓ શા માટે આ આખું આ નિયંત્રિત કરી રહી છે રેમડેસિવિર ઇન્જેક્શનનું ડિસ્ટ્રીબ્યુશન એટલે આવા અનેક નાના મોટા પ્રશ્નો હતા સાથે જ છેલ્લે આખરમાં જે હિયરિંગ થયું તેનામાં કોર્ટે કહ્યું કે જે કરફ્યુનો અમલ છે તે પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યો તેવું કોર્ટ પાસે અંગત માહિતી પણ મળી છે એટલે આવા અનેક પ્રકારના સવાલો છે જેનો જવાબ રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી આપી રહ્યા છે પરંતુ હજી સુધી કોર્ટને સંપૂર્ણ તેઓ સંતોષ નથી આપી શક્યા વાત આપણે કેન્દ્ર સરકારની હસ્તક્ષેપની દખલગીરીની કરીએ છીએ તો કોર્ટે પણ નોંધ્યું છે કે આ ફક્ત ગુજરાતનો જ મામલો નથી આખા દેશનો મામલો છે તો શા માટે કેન્દ્ર સરકાર પણ પોતાની જે સતર્કતા છે જે પોતાનો હસ્તક્ષેપ છે તે રાજ્યમાં હાલ હજી નથી જોવા મળી કરી રહી એટલે બે દિવસનો સમય આપ્યો છે તે બાદ આગળની જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે અર્પણ સાથે સાથે વાત એક એ પણ છે કે હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે લોકો બેદરકાર થયા છે એ પણ એક હકીકત છે કારણ કે ઓક્ટોબર સુધી લોકોને ડર હતો પરંતુ હવે ડર નથી દેખાઈ રહ્યો અને જો સરકાર અને લોકો એકસાથે મળીને આ કોરોના સામેની જંગ જો નહીં લડે તો આ આમને આમ ચાલવાનું છે તે પણ એક વાત હાઈકોર્ટે કરી છે સાથે સાથે મહત્વનું એ પણ છે કે હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે લોકોએ પણ જાગૃત થવું પડશે સાથે સરકારને એક વાતનો સુઝાવ અથવા તો સૂચન એ પણ કર્યું છે કે જે તમારી પાસે ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે આપ બૂથ મેનેજમેન્ટ કરતા હો છો એ રીતે શા માટે આ કોરોના મેનેજમેન્ટ ન થવું જોઈએ હાઈકોર્ટે પણ પોતાનું જે હાલમાં હિયરિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન અવલોકન રજૂ કર્યું છે કે આ જે મહામારીની લડાઈ છે લોકો અને સરકાર બંનેની ભેગી મળીને કોરોના સામેની છે એટલે એકબીજા ઉપર દોષારોપણ કરવાથી એકબીજાની સામે બ્લેમ ગેમ રમવાથી કોઈ તેનું પરિણામ મળવાનું નથી કોરોનાને આપણે હરાવવાનો છે તો જનતા અને સરકાર બંને સંયુક્ત રીતે લડીને કોરોનાને હરાવવાનું છે એટલે સાથે જ સૌથી મહત્વની વાત આપણે કરી રહ્યા છે કે તાજેતરમાં જે બધી ચૂંટણીઓ પૂર્ણ થઈ તે દરમિયાન આપણે જોયા કે ઘણા બધા રિલેક્સેશન મળ્યા હતા પરંતુ રાજકીય પાર્ટી તરીકે તમામ રાજકીય પક્ષોએ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો ચૂંટણી જીતવા માટેના માઇક્રો મેનેજમેન્ટ રૂપી કર્યા હતા તો આ જ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ કોરોનાને હરાવવા માટે પણ રાજ્ય સરકાર શા માટે ન કરી શકે એટલે આવા અનેક પ્રકારના વિધક સવાલો લગભગ કહી શકાય કે દોઢ કલાકનું આજે હિયરિંગ જે ચાલ્યું તેનામાં કોર્ટ તરફથી રાજ્ય સરકારને કરવામાં આવ્યા છે કેટલાક આંકડાકીય માહિતી રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવી જેના અંગે પણ કોર્ટે ક્યાંક અસંતોષ વ્યક્ત કર્યો છે કે આ આંકડા પૂરતા નથી ઘણી બધી કામગીરી હજી કરવાની જરૂર છે એટલે મિહિર જોવાનું એ રહે છે કે હવે જે સુનાવણી થવાની છે તેનામાં રાજ્ય સરકારનું આખરી સ્ટેન્ડ શું રહે છે અને તે બાદ કોર્ટ પોતાનું આખરી તેનામાં ચુકાદો શું આપે